નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારીના કારણે સર્જાયેલ લોકડાઉનની પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડના ઓનલાઈન શિક્ષણ કાર્યમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 2 એક ચલ સુરેખ સમીકરણ. તો અહીંયા જો, તો એની અંદર આપણે લેક્ચર 25, તો લેક્ચર 25 માં આપણે સ્વાધ્યાય 2.4 નો દાખલા નંબર 9 અને 10 બંને દાખલા જોઈશું. તો અહીંયા જો, દાખલા નંબર 9, તો એની અંદર આપણને રકમ આપેલી છે. તો જો, દાદાજીની ઉંમર તેમની પૌત્રીની ઉંમર કરતા 10 ગણી છે. એટલે કે દાદાજીની ઉંમર જે છે એ તેમની પૌત્રીની ઉંમર કરતા 10 ગણી છે. જો તેમની ઉંમર તેમની પૌત્રીની ઉંમર કરતા 54 વર્ષ વધારે હોય તો બંનેની ઉંમર શોધો. તો અહીંયા મિત્રો, આગળ પણ આપણે જોઈ ગયા આ દાખલા, આ ઉદાહરણ હોય તો શું કરવું એમ. તો સૌપ્રથમ મિત્રો જો, છેલ્લે જે શોધવાનું હોય એ જાળી લેવાનું, પણ અહીંયા તો શું કહ્યું છે, બંનેની ઉંમર શોધો. તો અહીંયા બંનેની ઉંમર શોધવાની છે, તો આપણે કોઈ એક ધાર ઉપર બંને તો ધરાય નહીં. તો અહીંયા મિત્રો કોના બરાબર ધારવું એ બરાબર સમજી લેવાનું. તો જ્યારે જો, તો અહીંયા આપણે રકમ વાંચીએ, તો મેં તમને કહ્યું હતું કે આવા દાખલાની અંદર કરતા અને થી શબ્દ શોધવાનો હોય, કરતા અને થી શબ્દ જોવાનો. તો કરતા કરતાની આગળ જે ચલ હોય એના બરાબર ધારવાનું. તો અહીંયા જો, દાદાજીની ઉંમર તેમની પૌત્રીની ઉંમર કરતા, તો અહીંયા કરતા છે, તો કરતાની આગળ ચલ કયો છે, તો પૌત્રીની ઉંમર. તો પૌત્રીની ઉંમર બરાબર આપણે ધારવાનું છે. બરાબર, જો આપણે કરતા અને થી એની આગળનો જે ચલ હોય એના બરાબર ધારવાનું. તો અહીંયા જો, આપણને અહીંયા બે ચલ છે, દાદાજીની ઉંમર અને પૌત્રીની ઉંમર, તો કોના બરાબર ધારવું એવો પ્રશ્ન થાય. તો રકમ વાંચીએ, તો કરતાની આગળ જે ચલ હોય એના બરાબર ધારવું. તો અહીંયા જો, દાદાજીની ઉંમર તેમની પૌત્રીની ઉંમર કરતા 10 ગણી છે. તો આપણે જો, પૌત્રીની ઉંમર બરાબર ધારી લઈએ, કારણ કે કરતાની આગળ પૌત્રીની ઉંમર છે. અહીંયા જો, ધારો કે પૌત્રીની હાલની ઉંમર બરાબર x વર્ષ. આપણને ખબર નથી એટલે આપણે ધારી લીધે કે ધારો કે પૌત્રીની હાલની ઉંમર બરાબર x વર્ષ. હવે જો, હવે પૌત્રીની ઉંમર ધારી લીધી, તો આગળ શું કહેલું છે આપણને, કે દાદાજીની ઉંમર તેમની પૌત્રીની ઉંમર કરતા 10 ગણી છે. બરાબર, પૌત્રીની ઉંમર આપણે ધારી લીધી, કેટલી ધારી, તો કે x વર્ષ. તો દાદાજીની ઉંમર કેટલી થાય, તો પૌત્રીની ઉંમર કરતા દાદાજીની ઉંમર 10 ગણી છે. એટલે કે દાદાજીની હાલની ઉંમર બરાબર 10x વર્ષ થાય, કારણ કે પૌત્રીની ઉંમર કરતા દાદાની ઉંમર કેટલી છે, તો 10 ગણી છે. તો અહીંયા 10x વર્ષ. હવે જો, દાદાજીની ઉંમર તેમની પૌત્રીની ઉંમર કરતા 54 વર્ષ વધારે છે. આપણને રકમની અંદર આપેલું છે, જો રકમની અંદર શું આપેલું છે, કે જો તેમની ઉંમર તેમની પૌત્રીની ઉંમર કરતા 54 વર્ષ વધારે હોય તો બંનેની ઉંમર શોધો. એટલે કે દાદાજીની જે ઉંમર છે એ પૌત્રીની ઉંમર કરતા કેટલી વધારે છે, તો કે 54 વર્ષ. તો અહીંયા આપણે લખી શકીએ દાદાજીની ઉંમર, તો દાદાજીની ઉંમર કેટલી હતી, 10x વર્ષ. તો અહીંયા 10x બરાબર પૌત્રીની ઉંમર કરતા 54 વર્ષ વધારે, એટલે પૌત્રીની ઉંમર x વર્ષ હતી એના કરતા 54 વધારે, એટલે આપણે 54 ઉમેર્યા. બરાબર, જો દાદાજીની ઉંમર તેમની પૌત્રીની ઉંમર કરતા 54 વર્ષ વધારે છે, તો દાદાજીની ઉંમર કેટલી હતી, 10x. તો અહીંયા 10x એ તેમની પૌત્રીની ઉંમર કરતા 54 વર્ષ વધારે છે. તો આપણને આ રીતના સમીકરણ મળ્યું, 10x બરાબર x વત્તા 54. હવે જો, આપણે શીખી ગયા કે x વાળા પદો એક બાજુ કરવાના. તો અહીંયા જો, 10x અને x આ બંને x વાળા પદો છે, તો x વાળા પદોને એક બાજુ લઈ જઈએ. તો અહીંયા x ને આપણે ડાબી બાજુ લઈ જઈએ, તો અહીંયા વત્તા x છે, તો ડાબી બાજુ થાય, તો કેવા થઈ જાય, માઇનસ. તો અહીંયા 10x માઇનસ x બરાબર 54. હવે જો, 10x માંથી 1x બાદ કરો, તો કેટલા બાકી રહે, 9x. તો 9x બરાબર 54. હવે જો, આપણે અહીંયા 9 અને x બંને ગુણાકારમાં છે, તો અહીંયા x ને કરતા બનાવવાનું હોય, તો x ના કરતા બનાવીએ, તો 9 અહીંયા ગુણાકારમાં છે, તો અહીંયા ભાગાકારમાં આવી જાય. તો x બરાબર 54/9. 54/9 બરાબર કેટલા થાય, 6. એટલે આપણને x બરાબર 6 વર્ષ મળે. x બરાબર કેટલા મળે, 6 વર્ષ. પણ અહીંયા તો આપણે બંનેની ઉંમર શોધો, બંનેની ઉંમર શોધવાની છે. તો આપણે ધારીતું એમ, પૌત્રીની હાલની ઉંમર, તો x વર્ષ. પૌત્રીની હાલની ઉંમર કેટલી હતી, x વર્ષ. તો આપણે જો, x બરાબર કેટલા શોધ્યા, 6 વર્ષ. તો અહીંયા જો, પૌત્રીની હાલની ઉંમર બરાબર x બરાબર 6 વર્ષ. હવે જો, દાદાજીની હાલની ઉંમર, તો દાદાજીની હાલની ઉંમર કેટલી છે,
तो जो दादाजी ની હાલની ઉંમર બરાબર 10 છે તો 10x તો અહીંયા x ની જગ્યાએ આપણે કેટલા મૂકવાના 6 તો અહીંયા જો 10 × 6 બરાબર 60 વર્ષ એટલે કે આપણે જે શોધવાનું હતું એ મળી ગયું જો પૌત્રી ની બંને ની ઉંમર શોધવાની હતી તો પૌત્રી ની હાલની ઉંમર કેટલી મળી 6 વર્ષ અને દાદાજી ની હાલની ઉંમર 60 વર્ષ હવે જો દાખલા નંબર 10 તો અમન ની હાલની ઉંમર જો આગળ આ દાખલો જેવો છે એવો ને એવો દાખલો છે 10માં નંબર એટલે જો અહીંયા અમન ની હાલની ઉંમર તેના પુત્ર ની હાલની ઉંમર કરતા 3 ગણી છે એટલે અહીંયા શું કહેલું છે જો અમન ની હાલની ઉંમર તેના પુત્ર ની હાલની ઉંમર કરતા કેટલી છે તો 3 ગણી 10 વર્ષ પહેલા તેની ઉંમર તેના પુત્ર ની ઉંમર કરતા 5 ગણી હોય તો તેમની હાલની ઉંમર શોધો એટલે અહીંયા બંને ની હાલની ઉંમર શોધવાની છે તો અહીંયા મિત્રો આપણે જ્યારે આ ઉદાખલો હોય એટલે આપણે ધારવું પડે તો કોના બરાબર ધારવું એવો પ્રશ્ન થાય આપણને તો મિત્રો જ્યારે આ ઉદાખલો હોય એટલે આપણે રકમ ની અંદર જોવાનું હોય રકમ ની અંદર કરતા અને થી શબ્દ શોધવાનો હોય તો કરતા ની આગળ જે ચલ હોય એના બરાબર ધારી લેવા તો અહીંયા જો આપણે રકમ વાંચીએ અમન ની હાલની ઉંમર તેના પુત્ર ની હાલની ઉંમર કરતા કરતા અહીંયા આવે છે જો કરતા ની આગળ ચલ કયો છે તો પુત્ર ની હાલની ઉંમર તો આપણે ધારી લઈએ તો આપણે અહીંયા ધારી લઈએ ધારો કે પુત્રની હાલની ઉંમર બરાબર x વર્ષ બરાબર આપણને એવો પ્રશ્ન થાય કોના બરાબર ધારવું તો કહ્યું કે રકમ ની અંદર જોવાનું હોય કરતા અને થી તો કરતા અને થી ની આગળ જે ચલાવ એના બરાબર ધારવાનું તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કરતા ની આગળ પુત્રની હાલની ઉંમર આપેલી છે તો આપણે ધારી લેવાનું કે ધારો કે પુત્રની હાલની ઉંમર કેટલી છે x વર્ષ હવે જો ત્યારબાદ આપણને કહેલું છે એમ કે અમન ની હાલની ઉંમર તેના પુત્રની હાલની ઉંમર કરતા 3 ગણી છે એટલે કે અમન ની હાલની ઉંમર કેટલી હતી તો પુત્ર ની ઉંમર કરતા 3 ગણી તો જો અમન ની હાલની ઉંમર બરાબર પુત્ર ની ઉંમર કેટલી હતી x તો એના કરતા 3 ગણી એટલે 3x વર્ષ થાય તો અહીંયા અમન ની હાલની ઉંમર બરાબર 3x વર્ષ હવે જો પછી શું કહેલું છે 10 વર્ષ પહેલા તો મિત્રો 10 વર્ષ પહેલા તો અહીંયા જો 10 વર્ષ પહેલા એવી વાત કરેલી છે અહીંયા તો જો અમન પુત્રની હાલની ઉંમર કેટલી હતી x વર્ષ તો 10 વર્ષ પહેલા પુત્રની હાલની ઉંમર કેટલી હશે 10 વર્ષ પહેલા પુત્રની ઉંમર કેટલી હશે તો 10 બાદ કરવા પડે x માંથી 10 બાદ કરવા પડે કારણ કે પહેલા એવો શબ્દ વાપર્યો હોય તો આપણે બાદબાકી કરવી પડે તો અહીંયા જો પુત્રની ઉંમર બરાબર જો હાલની ઉંમર x વર્ષ હતી પરંતુ 10 વર્ષ પહેલા કેટલી હશે તો 10 વર્ષ પહેલા અહીંયા જો x માંથી 10 બાદ કરીએ એટલી એટલે કે પુત્રની ઉંમર બરાબર x - 10 વર્ષ હવે જો એ જ રીતે અમનની ઉંમર તો અમનની ઉંમર 10 વર્ષ પહેલા કેટલી હોય તો જો હાલની ઉંમર 3x વર્ષ હોય તો 10 વર્ષ પહેલા એટલે કે 10 બાદ કરવા પડે આપણે તો અહીંયા જો હાલની ઉંમર 3x વર્ષ હતી તો 10 વર્ષ પહેલા એટલે બાદ કરવા પડે એટલે કે 3x - 10 વર્ષ થાય એટલે કે અમનની ઉંમર બરાબર 3x - 10 વર્ષ હવે જો અમન પછી શું કહેલું છે જો 10 વર્ષ પહેલા તેની ઉંમર એટલે કે અમનની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા બરાબર 10 વર્ષ પહેલા તેની એટલે કે અમનની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 5 ગણી હોય તો તેમની હાલની ઉંમર શોધો એટલે આપણને શું કહેલું છે કે 10 વર્ષ પહેલા અમનની ઉંમર જે છે એ તેના પુત્રની ઉંમર કરતા 5 ગણી છે તો આપણે લખી શકીએ આવું અમનની ઉંમર બરાબર તેના પુત્રની ઉંમર કરતા કેટલા ગણી છે 5 ગણી એટલે 5 વડે ગુણ્યા જો અમનની ઉંમર 10 વર્ષ પહેલા અમનની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 5 ગણી છે એટલે પુત્રની ઉંમર કરતા 5 ગણી હતી એટલે આપણે 5 વડે ગુણ્યા હવે જો અમનની ઉંમર 10 વર્ષ પહેલા અમનની ઉંમર કેટલી હતી તો 3x - 10 તો અહીંયા 3x - 10 5 ના 5 ગુણ્યા હવે જો પુત્રની ઉંમર કેટલી હતી 10 વર્ષ પહેલા x - 10 તો x - 10 આવે અહીંયા હવે જો બંનેનો ગુણાકાર અહીંયા જો સાદરૂપ આપે તો 3x - 10 બરાબર 5 અહીંયા ગુણાકારમાં છે બરાબર 5 એ x - 10 જોડે ગુણાકારમાં છે એટલે 5x જોડે પણ ગુણાય અને 5 10 જોડે પણ ગુણાય તો અહીંયા જો 5 * x એટલે 5x - ના - 5 * 10 એટલે 50 હવે જો x વાળા પદો એક બાજુ કરી દઈએ તો અહીંયા જો 3x ને પેલી બાજુ લઈ જઈએ બરાબર કે 5x - 3x થઈ જાય અહીંયા
એજ રીતે -50 ને ડાબી બાજુ લઈએ તો -50 ને ડાબી બાજુ લઈએ તો પ્લસ થઈ જાય એટલે અહીંયા જો -10 હતા -50 ને ડાબી બાજુ લાયા બરાબર હવે 5x પેલી બાજુ હતા અને આ 3x ને પેલી બાજુ લઈ ગયા તો કેવા થઈ જાય માઈનસ માઈનસ 3x એટલે આપણને આવું મળે -10 50 બરાબર 5x 3x હવે જો 40 બરાબર તો અહીંયા જો -10 50 તો આપણે શીખી ગયા કે એક માઈનસ હોય ને બીજું પ્લસ હોય એક માઈનસ હોય અને બીજું પ્લસ હોય તો બંનેની બાદબાકી થાય બરાબર બંનેની બાદબાકી થાય બંનેની બાદબાકી કરવાની તો 50 માંથી 10 બાદ કરો તો 40 પણ મોટી સંખ્યા આગળ જે ચિહ્ન હોય એ અહીંયા આવે બરાબર એટલે જો મોટી સંખ્યા અહીંયા 50 છે 50 ની આગળ પ્લસ નું ચિહ્ન છે એટલે અહીંયા પ્લસ નું ચિહ્ન આવે પરંતુ પ્લસ આપણે લખતા નથી એટલે અહીંયા જો 50 માંથી 4 10 બાદ કરો તો 40 બરાબર 2x હવે જો x ના કરતા બનાવી x શોધવાનો એટલે x ના શું કરવાનું કરતા બનાવવાનું તો x ના કરતા બનાવીએ તો અહીંયા 2 ગુણાકારમાં છે 2 ગુણાકારમાંથી આપણે ડાબી બાજુ લઈ દઈએ તો ભાગાકારમાં આવે એટલે કે 40 ભાગ્યા 2 બરાબર x હવે જો x બરાબર 20 વર્ષ x બરાબર 20 વર્ષ તો આ આપણને x બરાબર 20 વર્ષ મળે તો હવે જો પરંતુ x બરાબર તો શું હતું તો પુત્રની હાલની ઉંમર તો પુત્રની હાલની ઉંમર કેટલી થાય પુત્રની હાલની ઉંમર બરાબર x બરાબર 20 વર્ષ હવે જો અમનની હાલની ઉંમર તો અમનની હાલની ઉંમર કેટલી ધારતી આપણે 3x 10 વર્ષ 3x 10 વર્ષ બરાબર તો અમનની હાલની ઉંમર બરાબર 3x સોરી અમનની હાલની ઉંમર હાલની ઉંમર 3x હતી બરાબર તો હાલની ઉંમર બરાબર 3x તો અહીંયા અમનની હાલની ઉંમર બરાબર 3x બરાબર 3x ની જગ્યાએ 20 મૂકવાના તો 3 ગુણ્યા 20 બરાબર 60 વર્ષ તો મિત્રો અહીંયા સ્વાધ્યાય 2.4 ના બધા જ દાખલા અહીંયા પૂરા થયા તો મિત્રો સ્વાધ્યાય 2.4 ના પ્રેક્ટિસ વર્ક ની અંદર આવા આવા ઘણા દાખલા આપેલા છે તો ગણવાનો પ્રયત્ન કરજો ના ખબર પડે તો તમે પૂછી શકો છો બરાબર પ્રેક્ટિસ વર્ક ની અંદર બધા આ પ્રકારના બધા દાખલા આપેલા છે તો એ તમારે હોમવર્ક ની અંદર કરવાના થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો